એલા ભૂપતભાઈ બોલો, ત્યાં ખારા ત્યાં ગામ ભાવે ચાલો ને કેરીઓ સોરવા જઈએ. એલા એ કેરી સોરવા ક્યાંય નો જવા, પેલા બાબુ કલ્યાણ ને પૂછ જોઈએ. બાબુ કલ્યાણ ને પૂછ જોઈએ, ભાંગી નાખ્યા કેરીઓ સોરવા. એ આ ધોમ ધડકામાં તમે કેમ બે અહીંયા ઉભા છો? બાબુ કલ્યાણભાઈ, કલ્યાણભાઈ કારો નો કઉ છો પણ સમજવો જોવે ને, કેરી સોરી ના ખવાય. જાઓ જાઓ હાલતા થાવ, જ્યાં જતા હોય પાણી થી બાપુ તો અણધાર્યા જ હોય ને, સાધુ થોડા કઈ કઈ ને આવે. સાધુ તો ચલતા ભલા અણધારે આવે, પણ ભગત તમે કેમ અહીંયા રસ્તા વચ્ચે બેસી ગયા? એ બાપુ વિચાર કરું છું કે આ પોદરો ગને વાડિયા લઈ જાવ, પછી શિકોડીના રોપમાં નાખું એટલે હું અહીં બેસી ગયો. ઠીક, સારું. હું તમારું નામ? મારું નામ કલ્યાણભાઈ. કલ્યાણભાઈ, કલ્યાણ. સારું, હાજે ગામમાં આવજો અને સત્સંગ કરવા. હું સત્સંગ કરાવવાનો છું એટલે સત્સંગ સાંભળવા આવજો. ગામમાં રહેજો. હા, આવજો આવજો. જય સિયારામ. હા, જય સિયારામ, જય સિયારામ. અરે પોદરામાંથી કેરી લઈ અને ખાતો હતો, પણ બાપુને કેરી મેં ગોળી પાઈ કે હું તો પોદરો લેવા બેઠો, પણ આ પોદરામાંથી કેરી ધોઈ અને હું ખાતો હતો. એ બાપુ મને ભાળી તો નહીં કહેવાય ને? હવે ભાળી કહેવાય તો ભલે, હાલ હવે હું જાઉં ઘેરે. બાપુ પણ બહુ હારો, ઘડી બગાડે પણ મજા આવી ગઈ. કા બાપા કલ્યાણ? એ વંચો, તું ને ભૂપતભાઈ રામજી મંદિરે બાપુ આવ્યા અને કે ઈ કલ્યાણ ની વાત કરવાના. તો કલ્યાણ તો હું છું, હું મારી વાત કરવાના છે બાપુ. હવે ઈ ઉલા પોદરા માંથી કેરી હું ધોઈ ખાતો, એ બાપુ મને જોઈ તો નહીં ગયા હોય ને? ઓ બાપુ જોઈ ગયા હોય તો મારા બાપુને મનાવવા પડશે. હા, હાલ મારે જવું જોઈએ રામજી મંદિરે. લંકાની અંદર ત્રણ વસ્તુ હતી સુંદર હતી, આખી લંકા સોનાની હતી. લંકાની અંદર અશોક વાટિકા જેવો ભાગ હતો જે દુનિયામાં ક્યાંય નહોતો, અને મા જાનકી પોતે લંકાની અંદર હતા. એનથી સુંદર આ જગતમાં બીજું શું આવે? બધી વસ્તુ લંકામાં હોવા છતાં સુરપંખાને વન વન ભટકતી હતી, એટલે એનું નાક કપણ. રામાયણમાંથી આપણે એ પણ શીખવાનું છે કે બધી વસ્તુ ઘરે હોવા છતાં બીજાનો લઈ લેવા મચવી એટલે આપણું નાક કપાય છે. હાચી વાત બાપુ, હાચી વાત. હવે આજે આપણે એટલી જ્ઞાન ની વાત કરી, વળી પાછા કાલ તમે બધા પાછા આવજો અને કાલે આપણે વળી પાછા કલ્યાણ ની વાત કરશું. હે બાપુ, આજ તો કલ્યાણ ની વાત ન કરી અને કીધું કે હવે આવતીકાલે પછી આપણે કલ્યાણ ની વાત કરશું, તો ક્યાંક બાપુ મારી વાત કરી ન હોય. હવે પાછું કાલે મારે સત્સંગમાં જરૂર આવવું જોઈએ, ક્યાંક મારી વાત કરી નો દે બોલી. કાલ પાછું સત્સંગમાં મારે આવવું જોઈએ, મારી વાત કરી નો દે બોલી. આ જગત ની અંદર અનેક પ્રકારના માણસો હોય છે, સંત, સુરવીર, કવિ, દાતા, કલાકાર, નેતા અને નીસ. આ એક નીસ માણસ પણ જન્મજાત હોય છે. ઘણા ને કહેતા કે ફલાણો ભાઈ તો હાવ નીસ નીકળ્યો, એ નીસ જ હતો, પણ આપણને ખબર મળે. તો આવી તો ઘણી વાતો છે,
પણ આજે આપણે એટલો સત્સંગ કર્યો અને હવે વળી પાછા કાલે તમે બધા આવજો અને કાલે આપણે કલ્યાણ ની વાત કરશું. કલ્યાણ ની વાત કાલે? હા બાપુ ને 2000 રૂપિયા દઈ આવું. હવે કલ્યાણ ની વાત આપણે આવતીકાલે કરશું. અત્યારે બધાને જય શિયા. બાપુ હવે આ દક્ષિણા અને હવે બીજું કામ છે તો પણ એમ નહી બાપુ, એ પાણી મારું ડબલું મારું અને એ કોદરા માંથી કેરી ધોઈ અને એ મેં ખાધી અને તને છોડ્યા હું એ ધારા ત્રણ દીધા કામ ને. મારો બેટો આમાં મેં હું ગુનો કર્યો અને આ ભાઈ હું ભગત કહેતા હતા કઈ સમજાણો નહીં ઘર કળજું ગાઈ.